सूरत नागरिक समिति द्वारा देश में सिटीजन अमेंडमेंट एक्ट जे लावामां आव्यो छे एना सामने विरोध पक्ष द्वारा जे खोटा भ्रम अने खोटी रीते देशभर में क्यांक ने क्यांक देश हित ने छोड़ीने देश विरोधी प्रवृत्ति करावा माटे जे कांग्रेस द्वारा प्रयास कराई रह्यो छे एनी सामने आजे सूरत शहेरना सौ नागरिकोए मळीने एक पीसफुल मार्चनु आयोजन करेलू छे जेमां आप जोई शको छो के सूरत शहेरना हजारोनी संख्यामां लोको आ रेली नहीं परंतु रेला जेवी परिस्थिति सूरतना वनिता विश्रम ग्राउंडथी लईने कलेक्टर कचेरी तक शांतिपूर्णक वातावरणमां आजे आ सिटीजन अमेंडमेंट एक्टना सपोर्टमां एक पत्र आपवा माटेनी आ रेलीनुं आयोजन करेलू छे અને ચારે તરફ ભારત માતા કી જેના નારા જોડે લોકો વનિતા વિશ્રમ તરફ પ્રયાણ કરી રહ્યા છે. લોકો પોતે આ એક્ટને સાથે અને સહયોગમાં એના કાર્યક્રમમાં જોડાયેલા છે. આ એક્ટને જે લોકો સમજ્યું છે, જે લોકોએ વાંચ્યું છે, એવા હજારોની સંખ્યામાં લોકો આજે આ રેલીમાં જોડાયેલા છે. આવનારા દિવસોમાં સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ શું છે એ લોકો તક પહોંચાડવા માટે હજારો લોકો નીચે તક જશે. ધવલ વાવડિયા, આજના દિવસે જે ભારતીય અર્થતંત્રમાં જે બિલ પાસ કરવામાં આવ્યું છે સંસદમાં, એનઆરસી CAA, આ એ નાગરિકત્વતા છીનવવા માટેનું નહીં પરંતુ નાગરિકત્વ આપવા માટેનું આ બિલ છે. જે બહારના સાંપ્રત દેશોમાંથી, જે પાકિસ્તાનથી બહારના અફઘાનિસ્તાનથી જે દેશો છે, બહારના દેશોમાંથી જે ભારત દેશમાં જે વસવાટ કરવા માટે આવેલા છે એમના માટેનો આ મુદ્દો છે. આ માત્ર ભારતીય નાગરિકત્વ માટે નથી પણ આ વિદ્રોહ નથી, આ વિવાદ નથી પણ આ વિરોધી પાર્ટીએ માટે કરવામાં આવેલું સ્પેશિયલ આ કાવતરું છે. આ કોઈ હિંસાનો આ વિષય નથી, આ હિંસા એ કરવામાં આવેલી છે, આ દૂષણ છે એક પ્રકારનું. એ મુદ્દે આજે સુરત કલેક્ટરને અમારા સઘળા આવેદનથી આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને જે સરકારમાં રજૂઆત કરવામાં આવે આ બિલના સમર્થન માટે લાખોની સંખ્યામાં આજે નાગરિકો આજે અહીંયા સુરત શહેરમાં જ્યારે ઉપસ્થિત થયા છે તો આ નોંધ સરકારશ્રીએ લેવી જોઈએ. આજે ભારત સરકાર દ્વારા CAA એમેન્ડમેન્ટ બિલ જે પસાર થયું છે એના સમર્થનમાં આ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં વનિતા વિશ્રામથી કલેક્ટર કચેરી સુધી જવાની છે અને લગભગ 1 લાખની આસપાસ પબ્લિક ભેગું થયું છે. લોકોને એ કહેવા માગું છું કે CAA બીજે બિલ છે તે બિલ રાષ્ટ્રના હિતમાં અને અલ્પસંખ્યક માણસો જે બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી આવેલા છે તેને નાગરિકતા આપવા માટેનું બિલ છે અને આ બિલથી અન્ય સમાજને જે અહીંયા સ્થાનિક મુસ્લિમો છે એને કોઈ અન્યાય થવાનો નથી એવું હું કહેવા માગું છું.